Guruji always said that just as there is rhythm in dance, there is rhythm in nature. In the rising and setting of the sun, in the waves of the sea, in the wind in the trees, in the flight of a bird. From 1973 till the 29th of November 2012, when Guruji passed away, I used to come here to Ganesh Prasad at Slater Road every Monday, Wednesday and Friday. Coming here was like a pilgrimage. When I entered, it was like a temple. A soft, slow peace would descend. I have learnt not only dance over here, but all of life's lessons. Guruji was truly a spiritual person. No class would begin without him lighting the lamp. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 1, 2, digra mathu karvano digra se pumphartyao. It has truly been a blessing to have been taught by Guruji. Iti titta, titta, itta, tindatta. Sri Ram. Guruji, tame kya janmela? Where were you born? Hum Parel ma, KM Hospital ne corner ma. Acha. Ek chali hati. Aha. Is naam hai to Kodai Chita. Kodai Chita. Pan Kodai nun kai sambandh nahi. Okay. Loge popular karelo naam. I see. Ane te રેન માં ચમર એક પણ નથી, પણ ચમર બાગ એને કહેવાય. અચ્છા અચ્છા. એ રેલવે વર્કશોપ ની સામે સામે છે. અચ્છા. હજી પણ હું જાઉં છું કોક વખતે યાદ કરવા માટે. અચ્છા. પણ અમારું હવે ત્યાં રહેવાનું કંઈ પણ નહીં રહ્યું. ફાધર વોઝ વીવર ઇન સુપારી બાગ મિલ. ત્યાં આગળ વીવર હતા. એને ફર્સ્ટ ક્લાસ તે વખતે પગાર મળતો હતો 40 રૂપિયા. 40 રૂપિયામાં અમે 3 ભાઈઓ, હું સૌથી નાનો, મારાથી વચ્ચે શ્રીધર અને એનાથી મોટો પાંડુરંગ, અને 3 ભાઈઓ હતા. મધર એન્ડ ફાધર, વી વેર 5 પીપલ, ઓલ લિવિંગ ઓન 40 રૂપીઝ. યસ. સ્કૂલિંગ નહીં જેવું થયું. અચ્છા. ફોર્થ સ્ટેન્ડર્ડમાં હું પાસ થયો, પણ તે વખતે 5, 6, 7 માટે ત્યાં આગળ એક સ્કૂલ શરૂ થયેલું. તે સ્કૂલમાં જવા માટે હું પ્રયત્ન કર્યો. એની વચ્ચે 2 મહિનાનું ગેપ પડી ગઈ, અને જે વખતે હું ભરતી થયો એ વખતે કઈ પણ નથી સમજતો હતો. અચ્છા. એ શીખવાડે છે. અચ્છા. તો ધીરે ધીરે ઇન્ટરેસ્ટ ઓછો થયો અને જવાનું બંધ કર્યું. અચ્છા. એટલે 5th સ્ટેન્ડર્ડ મેં નથી કરી શકી. સ્કૂલમાં એક છોકરો હતો, એનું નામ યેરળકર. એ સંગીત નૃત્યકલા મંદિરમાં જતો હતો, થોડો તબલો વગાડતો હતો. તો એ રસ્તામાં ઊભા થઈને મને શીખવાડ્યું, તા મારો જમણો પગ, થઈ મારો ડાબો પગ,
એમ સત્કારની રસ્તામાં શીખવાડ્યા, તા થઈ થઈ તો આ થઈ થઈ તો. પછી એ મને એક દિવસ ક્લાસમાં લઈ ગયો, ક્લાસમાં ત્યાં રતિકાંત આર્ય કરીને ગુજરાતી ટીચર હતા, એ શીખવાડતા હતા. તો એને કહ્યું કે એને ડાન્સ શીખવું છે તો તમે શીખવાડશો, તો આવા દે. શીખવાડી ગયા તું થું પછી પછી એને મને દેવદત્ત સ્કૂલ ઓફ ડાન્સિંગ માં ટીચર કરીને મોકલ્યો. મારી પાસે ધોતી એક જ હતું, રાતે ધોવાનું અને સૂકવાનું અને સવારે તે પહેરવાનું અને ચકાચક કરીને જવાનું. જ્યારે મને પૈસા મળવા શરૂ થયા તે વખતે કરુણાકર પણીકર કેમ ઇન રૂપાયતન સ્કૂલ દાદરમાં હતો, તો તે કસાકાલી શીખવાડતા હતા. પીપલ વોઝ લાફિંગ એટ અસ, યસ, લાંબા વાળવાળા હતા, એ નાચ્યા એ નાચ્યા કરીને મસ્કરી કરતા, પણ એમાં ચલાવી ગયા. સો યુ વર નોટ બોધર્ડ? નહીં, એ ઇગ્નોર કરવાનું. એક વખત મજાની વાત છે, એક વખત કસાકાલી શીખવાને બે ત્રણ દિવસ નથી ગયો તો ગુરુજી આવ્યા અને ખડાઓ પહેરતા હતા, ખડા લઈને પાર્વતી કુમાર કીધે રહે હમ ઉસકા સિર ફોડલા રહેગા, તું જા નામ દોરદાડી કરી પછી બેસી ગયા. દેટ ટાઈમ માય નેમ વોઝ કમલી, કમલી તમ કેમ નહીં આવ્યા? તો ગુરુજી દો પૈસા પરેલ છે દાદર આને કો દો પૈસા ઓર પીછે જાને કો દો પૈસા, એક આના પડતા થા ઓર એક આના મેરે પાસ નહીં થા, ઇસકે લિયે મૈને. માય ગોડ. તો ગુરુજી તુમ નીચ લોક હૈ, નીચ લોક હૈ, તુમ લોક કા ગુરુ કે ઉપર વિશ્વાસ નહીં. આમ કરી 5 રૂપિયા નોટ કાઢી આપી ગયા. માય ગોડ, હાઉ મૂવિંગ. અને તમે બી તેમ જ છો, તમે બી આમ જ કરો છો હમણાં બધા સ્ટુડન્ટ્સો માટે. આઈ થિંક યુ લર્ન્ડ, ધેટ વોઝ ધ બ્લેસિંગ, હિઝ બ્લેસિંગ. ચંદ્રશેખર પિલ્લે 47 નો 48 ની ટાઈમમાં મુંબઈ આવ્યા એક ડાન્સર સાથે, અને એ ત્યાં રૂપાયતમાં આવ્યા. તો હું સ્ટાર્ટેડ ટુ લર્ન ભરતનાટ્યમ. તો પછી હું એક છોકરો હતો જે ગુરુજી પાસે ભરતનાટ્યમ શીખતો હતો, એને માટુંગામાં એને ઘેરે જઈને શીખવા માંડ્યો, અને ધીમે ધીમે કથાકાલી બંધ પડી ગયું અને ખાલી ભરતનાટ્યમ શીખતો હતો. આમ કરતા કરતા દીકરા ઉદયશંકરના ફોટા જોયા, તો એના ફોટા જોઈને એને ઇમિટેશન કરવા માંડ્યું. આઈ સી. અને એ કરતા કરતા પોતે કંઈ પણ કરવાનું તો પોતે ડાન્સ કરવાનું શરૂઆત કર્યું. તો એ પોઝ મળી તો ડાબી બાજુ કરવાની, તો એક ડાબો પગ અને જમણો પગ, અને જમણો પગ અને ડાબો પગ, એને જમણો ડાબો ડાબો જમણો, એ સ્ટેપ વાપરતાની શરૂઆત કરી ગઈ. એમ કરતા કરતા થોડું થોડું સૂજ્યું અને ડાન્સ બેસાડવા શરૂઆત કરી ગઈ. રિધમ ઓફ કલ્ચર નામનું બેલે કરેલું ઇન્ડિયન નેશનલ, એને પહેલે ડોન ઓફ ન્યુ ઇરા નામનું કથાકલી ઉપર બેઝ કરીને એક બેલે કરેલું. તે વખતે
बाई 51 नाम नो एक बैले करियो नेहरू वाज प्रेजेंटेड इन गवर्नमेंट हाउस मारे मां बैले बेसार पनी कैपेसिटी छे ए मां लोगों ने खबर पड़ी अने ते वक्ते मने बेसार वा माटे ये लोगों ए रिदम ऑफ कल्चर आप्यो 800 थे दा भारतीय विद्याभवन में रोज एक एक शो करनी અને પછી બેલે બંધ થઈ ગયું એ બેસાડતામાં અને 6 મહિના લાગેલા અને 6 મહિના સુધી હું બાબલનાથની મંદિરમાં રહેતો હતો રિધમ ઓફ કલ્ચર થઈ ગયો પછી થોડા દિવસ ગયા પછી આઈઆઈટીની ઈચ્છા થઈ દેખતરી બમ્બઈ બેલે કરવાની આમાંથી મારામાં ક્રિએટિવ પાવર છે એ આઈઆઈટીવાળાને ખબર પડી અને તે વખતે હું દેખતરી બંબઈ કરી શું શાઇન રસ્તામાં એક માણસ છે એ બતાવે છે ધીસ ઇઝ શું શાઇન તો સારી વસ્તુ બતાવવાની શું શાઇન બતાવે એમ મેન્ટેલિટી હતી But which scene did you like in that? You had spoken about the policeman who does Kathak while directing traffic. Yeah, in Dekhte Re Bombay. Dekhte Re Bombay mein hato. But 64 ma Discovery of India kar, INT. And Discovery of India ma sharwat thi, Independent Day sudhi thato. And 25th second half of so, it was entirely composed thing myself. And who any upar kari kaam kari ga. And then agar Bharat Mata kari ne ek chokri ne kari di. Before that, I started to ek ring urti aave. Arre, तो ये बोले कि आज तो मन नहीं जो ये अरे लेवा जाए तो रिंग खींचे ये छोटी बीजी रिंग खींचते खींचते तो आ रिंग इधर खींचती है इधर इधर खींचती बने रिंग पकड़े अरे हाथ में मुके अरे रस्सी पकड़ी ने देर इज नॉट रस्सी नथिंग इज पर रस्सी खींचे एम आम 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 रशिया अरे अमेरिका साथ आ जाए રશિયા ને અમેરિકા ને સીન એને કરેલો એમાં વચ્ચે 3 તાળીઓ હોય માય ગોડ ડાન્સ વોઝ 2.5 મિનિટ પણ વચ્ચે 3 વખત તાળીઓ પડતી હતી આમ હવે યાદ નથી સારી રીતે પણ લાસ્ટ વોઝ સીન વોઝ ડેથ ઓફ નેહરુ તો એને પહેલે મેરી ધી ઇન્ડિયા ઇઝ ડાન્સિંગ વિથ અ રોઝ અને રોઝ વોઝ ધ સિમ્બોલ ઓફ નેહરુ ઓલી નાચતી હતી સો ધીસ ઇઝ મધર ઇન્ડિયા હુઝ ડાન્સિંગ વિથ ધ રોઝ અને એની પકડીઓ પડી જાય અને બધા રડવા માંડે અને જનગણ મન જે હતો તો નેહરુની ડેથ પછી બધા ઊભા રહી જાય બધા ખરેખર રડે અને જનગણ મન વોઝ ધ એન્ડ ઓફ ધ બેલે માય ગોડ હાઉ ફેન્ટાસ્ટિક પછી બેલે નથી કર્યું પછી છોકરાના સ્નો વ્હાઈટ એન્ડ સ્વેન ડ્વાર્ફનો બેલે કરેલો ચિલ્ડ્રન્સ બેલે હું આવેલી તમે દુર્ગા ઝાલી ગૌરી એ મને યાદ છે ગુરુજી તમે ફિલ્મમાં પણ કામ કરેલું ને પણ સોંગ્સ તમે પછી શમી કપૂરના બી કમ્પોઝ કરેલા ને તે સર પર ટોપી લાલ હાથ મે રેશમકા રૂમાલ વો શમી કપૂર નો હતો ધેટ વોઝ યોર કમ્પોઝિશન યસ શમી વોઝ ડેલિંગ
डू समथिंग, अभी ये अपने को होगा नहीं, हम हमारे स्टाइल से करेंगे। हमने करा होता था एंड करा भी नहीं, पोता नहीं स्टाइल में करतो करतो तो ही इज क्वाइट अ जीनियस। पोते भी केटलो एनो पोता नो छे नी अंदर या सुभा बेन ने मड़ी गया रिदम ऑफ कल्चर में। शी वाज वन ऑफ द डांसर। ओके, बट आई वाज नॉट इंटरेस्टेड इन हर बिकॉज़ मारो बद्दू जो डांस में डांस में ओली बद्दा छोकरा साथे मारे घेरे आती थी। हां घेरे सीखती थी। हां इट वाज हर माइंड माइंड આમ કરતા કરતા પછી મેં એને પૂછ્યું કે મને પ્રેમ બીમ કરી સમજતો નથી, તને મેરેજ કરું તો કર. પણ વોઝ ધેર એની ઓપોઝિશન ફ્રોમ હર પેરેન્ટ્સ? ઘરના લોકોને જરા પણ પસંદ નહોતું. નહીં હતું. આમ જોવા જઈએ તો વી મેટ ઇન 1950 એન્ડ ધેન મને ચસક લાગી ડાન્સની. આઈ લેફ્ટ માય સ્ટડીઝ એન્ડ એવરીથિંગ and started dancing here and there. Achha. Ane pachi I thought ke I should go to him and learn. To emna uthe the Parel ma. Tyan jati thi hu Bharatnatyam sikva. Ane pachi tyan 2-4 mahina main sikhya. I was about 18 years old at that time. So whenever he starts I noticed that whenever he starts scolding, I used to cry. I didn't know why. I never knew. One day, suddenly, there was nobody. And he said, why do you cry every time? Tumhari pyar ma aavi gai chhe. He just started talking. Mara to manma pan notu. After his question, I started thinking on that question. Before, it's like when Guruji knows what is in our head even as we are dancing. My God. And then it started. But my parents were against. Age difference, caste difference, everything was there. He was established a dance teacher. So about 6 months, I was locked up. Not exactly, but I was not allowed to go out. And one fine morning, he never knew, we didn't meet each other. One fine morning, I thought on it, and I thought, okay, this is the right time. I left the house early morning. And I didn't know when where he was. હું મારા એક ફ્રેન્ડના ઘરમાં ગઈ. I said કે હું નીકળી આવી છું and I don't know where masterji is. And he also started looking after. અને પછી ખબર પડી કે હું જ્યાં આવેલી ત્યાં નીચે જ એ ડોક્ટરની પાસે આવેલા. અચ્છા. At that time both of us never knew that we were going to get married on that day. Oh. That was Gudi Padwa day. He had ₹2,000 or ₹3,000 with one of his friends. They came to know that we are going to get married and he needs money. He also came running. Bachi badi friends sathe badi sagvad thai gai. I don't know how. Even today after 58 years of marriage, I don't know how. But everything was settled. Everything was settled. And pachi tya મિસેસ સારંગે અમને બંદે હાર પહેરાવ્યા અને ટેક્સી કરી ફોર્ટમાં ગયા. ફોર્ટમાં એ લોકોની જગ્યા હતી, ત્યાં આગળ લગ્ન કરી ગયા. અને લગ્ન કરી ગયા પછી પાછા આવ્યા. ઇટ વોઝ નોટ ઇન ધ માઇન્ડ, નોટ ઇન ધ થોટ કે આગળ શું થશે. માય ગોડ. ને નાનાએ ગડબડ કરી. ફિલ્મ લાઈનમાં એક દો ઓળખીતા હતા, એ લોકોની કિચનની રૂમ દાન નીકળી હોય છે, એ એરેન્જ કરી ત્યાં રહેવા ગયા.
ત્યાંથી અમે લોકો બાબુલનાથ ચાલતા આવતા હતા ગિરગામ મેજેસ્ટિક સિનેમાની સામેથી મહારાજા બિલ્ડિંગ એનું નામ હતું તેને બાબુલનાથ જતા હતા નાનાને અને સુમાને હું શીખવાડતો હતો પછી પાછળ જતા હતા તે વખતે આઈ વોઝ લર્નિંગ ફ્રોમ મહાલિંગમ પિલ્લે મહાલિંગમ પિલ્લેની હર મહિને એક ગિની લેવાની 60 રૂપિયામાં ગિની મળતી હતી અને વર્ષની છેવટે 10-12 ગિનીઓ થાય એને આપવાની અચ્છા પછી તમે યુ કન્ટિન્યુ ટુ ડાન્સ ઇન ધ બેલેસ યુ કન્ટિન્યુ ટુ હેલ્પ હિમ ના ધેટ એવરીથિંગ વોઝ સ્ટોપ્ડ આફ્ટર ધેટ અચ્છા બટ એમના પ્રાઇવેટ ટ્યુશન્સ હતા અને જ્યાં સુધી છોકરાઓ નહીં થયા ત્યાં સુધી આઈ વોઝ ઓલસો હેલ્પિંગ એટ ધ સેમ ટાઈમ આઈ વોઝ લર્નિંગ ઓલસો પછી દેવધર ક્લાસમાં ક્લાસ હતો એ બંધ રસિકા નારીએ કહ્યું કે બંધ કર તું નીકળી જાય અહીંયાથી નીકળીને ગિરગામમાં એક જગ્યા લીધી એક સ્કૂલની જગ્યા ત્યાં આગળ ક્લાસ કરી અને ત્યાં 3 દિવસ સોમ બુધ શુક્ર 3 દિવસ ક્લાસ થતો હતો ગુરુજી તમે આ ક્લાસીસ તમે ક્યારે વિચ યર ડીડ યુ સ્ટાર્ટ ટીચિંગ ઇન ધીસ હાઉસ એ ખબર નહીં અમુક એક વર્ષ કહી નહીં શકાય પણ 60s માં પણ ગિરગામ તો ક્લાસ બંધ કર્યો બંધ કર્યો પછી અહીંયા આગળ શેખવાડવાની શરૂઆત કરી ગયા તે વખતે રોશન વજીબદાર શિરીન વજીબદાર એ શીખતા હતા શિરીનબેને મને કહેલું નહીં અહીંયા આવવા She was the one who told me to come and learn from yes, you. Yes, yes. એટલે માટે હું અહીં આવી ગઈલી શ્લોક. અચ્છા. અને પછી મને સિરિયસલી નાચ કરવાનું હતું તો પછી આઈ આસ્ક ધેમ કે વેર કેન આઈ લર્ન ટુ ડાન્સ તો શી ટોલ્ડ મી ઇફ યુ સિરિયસલી વોન્ટ ટુ લર્ન ઇફ યુ આર વેરી સિરિયસ ધેન યુ ગો ટુ પાર્વતી કુમાર તો પછી મેં તમ બધી ઓળખાણ પછી કરી અને પછી હું અહીંયા આવી ગયો It's still there, 1973. You can see the state. I still have to put it properly. Aaj cover hatu ane aa shuruat kareli ane aa maro pehlo shlok abhinay darpanam no sthanak mandalam ayata mandalam aa badhu lakhavde te vakat hu sanskrit pan nahi lakhi sakti I couldn't write with the hand it used to take me hours to write pachi aa tattadau are written over here and I started like that and then I think Guruji got impatient and then he began to write this so I have this in his handwriting which is over here because he wrote it out for me pachi allarepo ahiya allarepo avegyo that by that time I had begun to write a little neater and all the details both hands kyanthi a baddu lakhvano each one right foot pachal javano agal javano બાપ રે ગુરુજી કેટલી બધી યાદો આવે છે 74 માં અને આમ નાઉ વી આર ઇન 20 સો હી હેઝ બીન થિંકિંગ 24 અવર્સ કોન્સ્ટન્ટ ફોર ડાન્સિંગ પણ તમારો ક્લાસિકલ ડાન્સ માં જે ઇન્ટરેસ્ટ થયો બેસ થયેલો રાઈટ ફ્રોમ ધ સ્ટાર્ટ શીખવાનું અને શીખવાડવાનું આ બેસ હતો આ બેસ પછી ડેવલપ થયો અને ડેવલપ થયો અને પછી અર્થાન નાટ્યશાસ્ત્ર અને સંગીત રત્નાકર આ અભિનય દર્પણ જોડે પુસ્તકો મળ્યા અને એની ઉપર પોતે જ કામ કરવાની શરૂઆત કરી દો શીખતા દીકરા આ પુસ્તકો હાથમાં આવ્યા અને એના વાંચતા તે વખતે રોહિણી ભાટીને શીખવાડતા જતો હતો નિર્વેદ જ્ઞાનની શંકા ક્યાં થતા સુયા મદસ્થમાં આ શીખવાડ્યો તો એ કહે કે આનો ડાન્સ જોડે સંબંધ છે તે અમને તો ખબર કોલેજમાં કોઈ શીખવાડ્યો નથી અને તમે તો બોલો છો હા શાસ્ત્ર પહેલે થયું કે પ્રેક્ટિકલ પહેલે થયું તો પ્રેક્ટિકલ કરતા કરતા
માણસો એ એમાં જે મુમેન્ટ થતી હતી એને શાસ્ત્રનું લેબલ લગાડ્યું અને એ શાસ્ત્ર થયું. Everything should be codified, written. Yes. Guruji's spiritual side led him to build a temple in his village. Going to the village gave Guruji incredible joy. For many years, Himmat Bhai, the acupressure doctor, and I would accompany him to the village. Going there was like taking a ride to heaven. आकार म्हणतो आकार म्हणजे आकार म्हणजे भगवान अच्छा 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 आणि याला नमस्कार केला की आता आता मी आता घरात जाणार. हाऊ नाईस. ही तुळशीची झाड आहेत खूप चांगली खूप चांगली.
તમને કેવું લાગે છે ગુરુજી ગામડામાં આવીને પછી? અત્યંત આનંદ હતો. ઇથે એરવી ગાવા મુંબઈમાંથી થકલ્યાસારખો વાટતો, દમલ્યાસારખો વાટતો, પણ ઇથે બારા તાલાસના જર્ની કેલ્યાનંતર ઇથે આલ્યાનંતર જમનીવર પાય ઠેવલા આણી સગળે સગળે મંડે જરા દેખી શ્રમ વાટત નહીં. આણી હે આપલંજ ઘર આહે, હે મૂળ ઘર આહે યાચી જાણીવ આતુન હૃદયાલા હોતે. આણી ત્યામણે ખૂબ આનંદ હતો. ગુરુજી, આ તમે બ્રાહ્મણ દેવન બ્રાહ્મણ દેવની ટેમ્પલ બનાવી છે ને? હા, એની બાબત તમે શા માટે બનાવી આ ટેમ્પલ? તિથે જમનીવર એક દગડ હતા અને ત્યાંલા શિવ સ્વરૂપ લોક સમજત હશે અને બધેક બરીચ વર્ષ તિથે ત્યાંની ઈચ્છા હતી, દેઉળ બાંધાવો દેઉળ બાંધાવો અશી ઈચ્છા હતી કારણે લોકોની. અને ત્યામુળે મેં ત્યાંચા પુઢાકાર ઘેતલા આણે દેઉળ બાંધાયલા ઘેતલો. સગળ્યા લોકોની પૈસે થોડે થોડે કાઢાયચે, તો કોણ 10 રૂપિયે કાઢતો, પણ 5 રૂપિયે કાઢતો, 4 રૂપિયે કાઢતો, પણ અધિક કોણ દેત નહોતે. ત્યાવેળેલા મેં ખૂબ શિકવણ્યા કરત હશે, દર 15 વડાલા 2000 રૂપિયે પાઠવત હશે. આણે હોતા હોતા અસં કિતી પૈસે ટોટલ ઝાલે મને માહિત નહીં, પણ તે દેઉળ પૂરું ઝાલું. દેઉળ પૂરું ઝાલું, આમી મુંબઈહુન ફૂલો બિલા આણલી, રાત્રભરથી જાગત રહેલો, સગળેજણ આપાપલ્યા ઘરી ગેલે. આમી તિથે ત્યાં રાનામધ્યે ઝોપલો, સકાળે ઉઠવું પુન્હા પૂજેલા સુરુવાત ઝાલી આણે અતિશય આનંદાને ત્યાચા શુભારંભ ઝાલા. ગણપતિ બાપ્પા, મંગલમૂર્તિ. હવે હવે બાંધી ગયા છીએ આપણે, હવે કાપી મૂકવાનું. તો તમે જરા આવો અને મને કાપવાની મદદ કરજો. ગણપતિ બાપ્પા, બાંધાશે તે કશી બાંધાશે તે બહુ. પરત ગયા right on the hill. ફર્સ્ટ ક્લાસ હાથ જડાવે છે. વાહ 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 વાહ.
माँ अगरबत्ती सट रहा हूँ खूब सुंदर हाथ लगा अबुल ग्राम अपनो सब्जेक्ट आज छे सरपोजी महाराजनो सरपोजी महाराजनो बुक पूनानी रोहिणी भट्टे लाव्यो एंड शी स्टार्टेड टू लाफ टू लुक एट द बुक बिकॉज दे हैव रिटन इन ओल्ड टाइप ऑफ लिटरेचर अच्छा ओ जूनो मराठी ओल्ड मराठी लैंग्वेज जे स्वरो जे छे ते स्वरो ने જૂની પદ્ધતિમાં લખેલું ઓ આઈ સી જૂની પદ્ધતિ રસ્વ સ્વરા તે લઘુ બોલતાથી અ ઇઝ ધ રસ્વ અને આ ઇઝ ધ દીર્ઘ દીર્ઘ સ્વરા તે ગુરુ નામ દેતી તો લાઈક દેટ દેર વોઝ ધ સ્વરા પ લખીએ તો પ એક અક્ષર થઈ જાય પણ પા લખીએ તો બે ત્રણ ચાર કે પાંચ ગમે તેટલા થઈ શકે આવી રીતે લખેલું હતું તો એ બુક આપતા આઈ જમ્પ ઓન ધ બુક બીકોઝ આઈ વોઝ થિંકિંગ કન્ટિન્યુઅસલી વાય ઇટ ઇઝ નોટ ઇન મરાઠી સો આઈ ગોટ ધ બુક ઇન મરાઠી એ બુક આટલું સરસ હતું કે 18 to 19 આઈટમ વોઝ ઇન લિંક દેર વોઝ ઓનલી વન તાલ અને વન રાગ એન્ડ વન સ્ટોરી આઈ ગોટ શોક બીકોઝ આઈ વોઝ થિંકિંગ ટુ ડુ ઇન વન રાગ વન તાલ અને તે મને સામેથી બુક આવ્યું તે આવતા અલ્લારૂનું નામ અલ્લારૂ હતું અલ્લા રિપુન હતું જ્યોતિશ્વરમની જગ્યાએ શોલ્લ ઇઝ નેમ ઓફ ઓરિજિનલ જ્યોતિશ્વરમનું બેસ શોલ્લની ઉપર સ્વરો છે ગીણ
જતિ સરંદર શબ્દમ માટે શબ્દની જગ્યા શબ્દમાં જ હતો. હમણાંનું સાહિત્ય વધારે છે, જે તે વખતે સાહિત્ય બ્રીફમાં હતું, થોડું ટૂંકમાં હતું, પણ ટૂંકમાં આવી રીતે હતું કે એનું તમે ઘણા સંચારી ભાવો કરી શકો, ગમે તેટલા સંચારી ભાવો કરી શકો, અને વર્ણમ પલ્લવી અનુપલ્લવી કંઈ પણ રામચંદ્ર કે જે એ ત્યાંથી બધાને છેવટ સુધી સ્વરો હતા અને સાહિત્ય હતું. એ સ્વરો સાહિત્ય લખવાની જૂની પદ્ધતિ મેં તને કહી, જૂની પદ્ધતિ, હા જૂની પદ્ધતિ હતું, રસ્વ દીર્ઘ પદ્ધતિ છે, અને એને જનાર્દને કંઈ નહીં કર્યું, ખાલી તે સ્વરો અને સાહિત્ય લખી લીધું એકની નીચે એક, અને તાલના કરી દીધું. તો ઓકે, ઇટ ફિટ ઇન વેરી સિમ્પલી, તો એકદમ એને સિમ્પલ થઈ સિમ્પલ થઈ ગયું. ખાલી યત્તુ કડેને ખાલી સાહિત્ય હતું, અચ્છા સ્વરો નહોતા, આઈ સી, તે એને કરવા પડ્યા. હા, તો જેવી રીતે પહેલા ચાર લાઈનો કરી એવી રીતે યત્તુ કડેને એને કર્યું, કરેલા, બાકી બધું ઈઝી હતું. જુમ કરિત હત જુમ તરિત તિત તક જુમ તરુમ તરિમ તત્ તરિત હત જુમ તરિત કિત તક જુમ તરુમ એ ખાલી જ્યારો નથી, તો જ્યાર નો શિખામણી એની શ્રેષ્ઠતમ છે. તૈયારી ચી તું રાણી, એવા ભાઈની તું રાણી છે.
આ હરિની લાઈન જરાક તેની બાબતમાં જરા વાત કરો ની, કેટલી અલગ અલગ રીતે તમે હરિ બતાવ્યો છે. એ તો હરિ તો કૃષ્ણ છે, કૃષ્ણ છે, અસ્યોપકંઠે કૃષ્ણસ્ય હસ્તહિતુ એવી રીતે કૃષ્ણ માટે તો ઘણું મળે, અમુક એક બાબતમાં નહીં મળતું તો તૈયાર કરવા. નાટ્યશાસ્ત્રમાં અમુક લાઈન છે, એવી કોઈ વસ્તુ નથી કે જે નાટ્યમાં નથી બતાવી શકે, એટલે એટલે એની ઉપરથી બધી લાઈનો તૈયાર કરે. હવે ટાંકિયા તા પોરો પણ એ બાળપણ તું છોડી દે, સાંભળી ગયો ત્યાં મન અને તે એનું મન સાંભળ. આમ એક એક લાઈનની બાર બાર લાઈનો કરેલી છે. હમણાં સુધી અપ ટુ હિયર વી ટોક અબાઉટ અલારુ જતીશ્વરમ શબ્દમ વર્ણમ. વર્ણમ પછી સ્વર સ્વરજતિ આવતું હતું મને, ઇફ આઈ એમ નોટ રોંગ. સ્વરજતિ આવતો ત્યાંથી સ્વરપદમ આવતું હતું, ગીતમ પ્રબંધ આઈટમ આવતા હતા. દોધ વેર એબ્સોલ્યુટલી ન્યૂ ફોર મી. તો મેં જૂના સાહિત્યનું જોયું, સંગીત રત્નાકરમાં જો શોધી કાઢ્યું અને એનું ડેફિનેશન મળ્યા, તો ડેફિનેશનની આધારે મેં બધા આઈટમ બેસાડ્યા છેવટ સુધી. અને શરણે શરણ હતું, શરણે એટલે આઈ બાવ ડાઉન, મારી મારી પાસેથી કંઈ મિસ્ટેકો થઈ ગઈ હોય એ એવી રીતે માફી માંગવાનો, આસ્ક ફોર ફોરગિવનેસ. યસ. અને એવી રીતે 16, 17, 18, 19 આઈટમો હતા. અને એ એ બધા બેસાડીને પછી તમારી આ ચોપડી અને આની અંદર આ કોને પબ્લિશ કરેલી? આ મહારાષ્ટ્ર ગવર્નમેન્ટે પબ્લિશ કરી. અચ્છા.
અને આ બધી આઈટમ્સો છે આની અંદર. હો અચ્છા, આ બધી, અચ્છા આ બધું લખવાની પદ્ધત, આ બધી જે લખવાની પદ્ધત જે બધી છે, આમ તમે લખ્યું છે આમ આમ આમ, તે આ પદ્ધત તમે તમે આઈ કરેલી ની? મેં એડોપ્ટ કરી, એડોપ્ટ કરેલી. સુચેતા વોઝ લર્નિંગ ધેટ ટાઈમ ફ્રોમ મી, તો એ શીખવવા માટે એ કેપેબલ હતી, કારણ કોઈને શીખવાડી તો ઉપયોગ નહીં થાય. તો સુચેતાને શીખવાડવાની શરૂઆત કરી. આમ વાંચતા વાંચતા મજા આવી. આ થયું, પણ એની સાથે આ તો વાંચવાનું, બુક કેમ વાંચવાનું એ થયું, પણ ડાન્સ કેમ કરવાનો? તો ડાન્સ કરતી વખતે મેં એક પદ્ધત શોધી કાઢી. એક બુકમાં લાઈનો હોય છે ને, લાઈનને ઉપર એક કાઢીએ, એક એટલે જમણો પગ અને બે એટલે ડાબો પગ, લાઈનને ઉપર લખીએ તો આગળ જવાનું, લાઈનને નીચે લખીએ તો પાછળ જવાનું, આગળ પાછળ, અને લાઈનની ઉપર જ લાઈન પર જ લખીએ તો જગ્યા પર પગ મારો. આ પગ મળ્યું, પણ કઈ બાજુમાં જવાનું આ સવાલ આવે બાબતમાં. પૂર્વ, અગ્નિ, દક્ષિણ, આમ પૂર્વાદિ દક્ષિણા ચ, નૈઋતિ પશ્ચિમા તથા વાયવ્ય ચ ઉત્તર ઈશાની દિશા અષ્ટાભિર્માં થતા. Eight directions, north, south, east, west. મોળો કરીએ તે કઈ દિશા? તો તે પૂર્વ ગણવાની, તો એની પાછળની પશ્ચિમ ગણવાની, જમણી બાજુની દક્ષિણ ગણવાની, અને ડાબી બાજુની ઉત્તર, નોર્થ. તો સાઉથ ઈસ્ટ, સાઉથ વેસ્ટ, આમ બધી દિશાઓ શોધી કાઢી, અને એનું નામ જે પૂર્વાગ્નિ દક્ષિણાંચલ આમ બતાવી. તો આ આ શ્લોક સીધો એરો મારીએ તો આગળ જવાનું, અને ઉલટો એરો મારીએ તો પાછળ જવાનું, લાઈનની ઉપર પાછળની તો થઈ ગયું. સાઉથ ઈસ્ટમાં જવું હોય તો એરો એ બાજુનો કાઢવાનો, તો એ થઈ ગયું. મૃદુ વચન આ સાહિત્ય રહે, અને જે અક્ષરની ઉપર પગ આવે એને ડેશ કર્યો છે, અને અહીંયા આગળ આગળ એ લાઈન કાઢી છે એટલે ફોરવર્ડ જવાનું છે, લાઈનની ઉપર છે એટલે ફોરવર્ડ ફોરવર્ડ છે, અને વામ પદ્મકો છે છાતીમાં, એટલે છાતી ઉપર વામ પદ્મકો છે. એવી રીતે બીજો પગ લખેલું છે, અને અહીંયા આગળ અહીંયા ડિરેક્શન લખ્યા છે, અહીંયા પેલો એરો એરો મારેલો છે ડિરેક્શન માટે. આ ડાબી બાજુથી ફરવાનું છે, આ જમણી બાજુથી ફરવાનું છે, અને આ પાછળ જવાનું છે. એવી રીતે એવી રીતે છે, પણ આ આ શું ગોળાકાર ફિરણી, ભાવ શું છે? ભાવ દુઃખ, એટલે અહીંયા પગ લખેલા છે, અહીંયા મૂવમેન્ટની ડિરેક્શન લખેલી છે, અહીંયા હાથ લખેલા છે, અને અહીંયા જે ઇમોશન કે ભાવ હોય તે લખેલું છે. એવી રીતે પૂરી પુસ્તકમાં લખેલું. અને આ તમારું ફર્સ્ટ ક્લાસ કોન્ટ્રીબ્યુશન છે. સેલ્ફીને નાયકી બુદ્ધિવાદ સાંગણ્યાથી કલ્પિત કથા. અચ્છા, આ છે, અને આ લાઈનમાં સખીને નાયકી યાની હિરોઈનને
સમજાવવાની બુદ્ધિવાદ બુદ્ધિવાદ વિઝડમ હાઉ ટુ ડીલ વિથ ધ હાઉ ટુ ડીલ વિથ ધ લવ એ કલ્પિત કથા કલ્પિત કથા આ લખેલું છે તો એની ઉપર તમે ગમે તેટલું કરી શકાય એ કંઈ નહીં કરી શકાય એટલે એટલે વધારે વધારે કરી શકે બહુ મોટામાં મોટી વાત છે કે એ 18 કે 19 આઈટમ એક રાગમાં છે એક તાલમાં છે અને એક સ્ટોરીમાં છે આ ખાસિયત છે આઈ મેટ મેની પીપલ અને એને પૂછ્યું કે તમને કેમ લાગ્યું તો તમે એ કહે કે ડાન્સમાં વેરાયટી એટલી છે કે તમે એક આઈટમ બીજા સાથે કમ્પેર જ કરી નહીં શકો એક્ઝેક્ટલી સો ઇવન દો એવરીથિંગ ઇઝ ઇન વન રાગ વન તાલ એન્ડ વિથ વન સ્ટોરી લાઈન યુ ડોન્ટ ફીલ બોર્ડ એટ ઓલ જરા પણ નથી જરા પણ નથી હું તે વખતે બુક શોધતો હતો તો અભિજય દર્પણ મળ્યો અને વામે કરે તો શિખરો દક્ષિણે કટકા મુખા મંદમસત શિખર પ્રોક્તો મનમથનો શ્લોક મળી ગયો મળી ગયો યુ ફાઉન્ડ ઇટ ઇન ધ અભિનય દર્પણ અભિનય દર્પણ અચ્છા વાંચતો વાંચતો મળી ગયો કારણ અંદરથી લાગતું હતું કે આ શોધવું જોઈએ હા એમ કરતા કરતા મને લાગ્યું કે અભિનય દર્પણ આ તમારું બહુ બુક છે અભિનય દર્પણની વાર્તા છે રસ ગજાધી નિર્પુડું રસ એટલે પદ્મકોશ હતો વ્યવસ્થિત આ મેં શોધી કાઢેલા છે ટ્રેડિશનલ નથી રસ ગજ ગજ હસ્ત આદિ નિર્પુડું તો રસ ગજાદી નિર્પુડું એનાથી મને મળ્યું કે આ હાથ ક્યાંક જોઈએ ક્યાંક જોઈએ તો શોધતા શોધતા મને ડેફિનેટ થયું શોધતા શોધતા ડેફિનેટ થયું કે અભિનય દર્પણ જ અમારી બુક છે અચ્છા ધેટ ઇઝ ધ ડેફિનેટિવ બુક ઓફ ભરતનાટ્યમ ભરતનાટ્યમ આઈ સી બીજા બીજા લોકો નાટ્યશાસ્ત્ર બોલે છે કે એ લોકો પોતે જાણતા નથી અને બીજાને મિસગાઈડ કરે આઈ સી પણ આનાથી મને ડેફિનેટ ખબર પડી કે અભિનય દર્પણના અસંયુક્ત હસ્ત અને સંયુક્ત પતાક સ્ત્રી પતાક અર્ધ પતાક ઇત્યાદિ એટસેટ્રા અંજલિ કપોત કર્કટ એટસેટ્રા આ 23 છે આ કઈ 30-40 છે આ બધું કરતા કરતા મને ખબર પડી કે અભિનય દર્પણ અમારું બુક છે અને મેં બ્લાઇન્ડલી બાય હાર્ટ કરવા શરૂઆત કરી અને બાય હાર્ટ કરતી વખતે પરેલથી ટ્રેમની ટિકિટ હોય છે એક બાજુ લખેલી હોય બીજી બાજુ બ્લેન્ક હોય તે બાજુ મેં એક શ્લોક લખી લેવાનો અને ટ્રામ્સની ગિરગામમાં આવતી વખતે 1 કલાક લાગે 1 કલાકમાં ઓલો શ્લોક મોડે કરવાનો આજુબાજુમાં જોવાનો નહીં અને જે દિવસે એ શ્લોક નહીં મોડે થાય એ રીતે રાત્રે જમવાનું નહીં એમ કરીને 1.5 વર્ષમાં અભિનય દર્પણ મોડે થઈ ગયું ત્યાંથી કરવાનું કેમ તો ઇઝી જે છે જે સમજી જાય છે જે સમજવા માટે ઇઝીએસ્ટ છે એ સરળ એ વખતે સુમાને અમારી નાતનો પ્રોગ્રામ હતો અને સુમાબાઈને અભિનય શિરોભેદ શીખવાડેલું ઓ યુ ટોટ સુમાબેન શિરોભેદ ફર્સ્ટ ફર્સ્ટ શિરોભેદા
शीर्षः निश्चलं सममाख्यातं यन्नत्युन्नतिभजितम् उद्वाहित शिरो ज्ञेयम् ऊर्ध्वभागो नतानलम् ब्राह्मण चतुरो वामे हंसास्यो दक्षिणे करा हाँ। एक कलकत्ता थी एक बुक पब्लिश थयेलू एमां ब्राह्मण नो हाथ अहींया आगळ बे पांदड़ानी पट्टी छे अने चतुर हाथ छे अने अहींया आगळ हंसास्यम छे अने माळा छे तो ब्राह्मण चतुर वामे जे चार वेद ने आवता हता ओके ए ए ब्रह्मा ए ब्रह्मा अने चतुर जे हमेशा जपे छे जपे छे ए ए एटली माला एटले हंसा छे एम करता करता बीजू कई विचार ज नहीं करवा उंडान मा गया तमे उंडान मा जता यू वेंट इन टू डेप्थ उंडान मा जता जता આનંદ વિભોર થઈ ગયા બીજું કઈ શું વિચાર જ નહીં માથામાં આવે બ્રહ્મણ ચતુરો વામે તો ડાબો હાથ છે બ્રહ્મણ ચતુર છે હંસાસ્યો દક્ષિણે કરા આ દેવહસ્ત દેવહસ્તથી શરૂ કરું ઈઝીએસ્ટ હતો એબ્સોલ્યુટલી પણ ડાબો હાથ કરીએ તો પગ કયો જોઈએ તો યથાશ્યાત પાદ વિન્યાસ તથૈવ કરયોરપી આ શ્લોકની આધારે ઉપર ડાબો પગ લેવાનો અને જમણો પગ ધીસ ઇઝ ઓનલી શ્લોક વિચ ઇઝ સ્ટાર્ટ વિથ લેફ્ટ આ રાઈટ તો ધ ટ્રેડિશન ઇઝ ટુ ઓલવેઝ સ્ટાર્ટ વિથ ધ રાઈટ યસ હા ઓલવેઝ સ્ટાર્ટ વિથ ધ રાઈટ ઇટ ઇઝ bound to happen bound to use it barabar but ahi agal mane brahman chatur vame to mare chatki gayo ha to dabo hath che etle dabo pog lido jemna bar am karta karta ek ek shlok ni pota ni mele compose thata gaya आदिदेवता अभिनय मूर्ति भेदे नये हस्त लक्षण उच्यते ब्रह्महस्त ब्रह्मणश्चतुरो वामे हंसास्यो दक्षिणेकरः ईश्वरहस्तः शम्भोर्वामे मृगशीर्ष त्रिपताकस्तु दक्षिणे विष्णुहस्तः हस्ताभ्यां त्रिपताकस्तु विष्णुहस्तस्य कीर्तिदा सरस्वतीहस्तः सूचीकृते दक्षिणे च पार्वती हस्तः ऊर्ध्वाधः प्रसृता अर्धचन्द्रः
लक्ष्मी हस्तः सोपकण्ठे हस्ताभ्यां कपितस्तु शियकरः विनायकहस्तः ऊरुगताभ्यां हस्ताभ्यां कपित्थो विघ्नराटकरः षण्मुखहस्तः वामे करे त्रिशूलं च शिखरो दक्षिणे करे ऊर्ध्वं गते षण्मुखस्य हस्तस्यादिति कीर्तितः मन्मथहस्तः वामे करे तु शिखरो दक्षिणे च कटकामुख मन्मथस्य करप्रोक्तो नाट्यशास्त्रार्थकोविदैः इन्द्रहस्तः त्रिपताकस्वस्तिकश्च शक्रहस्तप्रकीर्तितः अग्निहस्तः त्रिपताको दक्षिणे तु वामे काङ्गुलहस्ततः अग्निहस्तस्य विज्ञेयो नाट्यशास्त्रविशारदैः यमहस्तः वामे पाशं दक्षिणे तु सूची यमकरस्मृतः एक जगह छे टाइगर जंप लैप ऑफ टाइगर तो ये बैले मा करे कूद को मारे अने हाथ ने पग फ्लैट रखे अने एम एक जंप छे ये लोगों ने एवी रीते जंप માથામાં વિચાર હતો એ લોકો કરે એમ કેમ નહીં કરાય અને તે કૂદકો લીધેલો અને હાથ પગ સીધા છે આમ અને બીજો શ્લોક મળ્યો મેઢકનો ફ્રોગનો ફ્રોગનો જમણી છે હવે શ્લોક યાદ નથી થતું પણ ફ્રોગ જમ કરે તો હાથને પગ સીધા હોય એની આધાર ઉપર બે ટાઈગરની જમ અને દેડકાની જમ કરી દે ગતિ ભેદા મયૂરી ગતિ ગતિ ગજલીલા ગતિ પાશ્વયો તો પતાકા પ્રામ કરા પ્રામ વિચરો સત મપાદં ગતિ મંદં ગજને લેતી વિનિશ્ચિતં
करता 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 कॉन्फिडन्स आव्यो, विश्वास आव्यो, पछी सेकंड पोर्शन लीधो एंड पछी फर्स्ट पोर्शन लीधो. मैं बताऊं आंगिकं भुवनम यस्य द फर्स्ट श्लोक ऑफ अभिनय दर्पण आंगिकं तो માથું બ્રોડ કરું છું, જાની ગણીને બ્રોડ કરું છું, તો અંગાને તો શિરો હસ્તવ વક્ષ પાર્શ્વ કટીતટો પાદાવીતી ષડુક્તાની. હા તો છ આંગિકમ બોલું તો આંગિકનો અર્થ છ અભિનય જોઈએ. તો શિરો જે છે શિરો હેડ, શિરોના આઠ નવ પ્રકારો છે. સો ધ ડિફરન્ટ પાર્ટ્સ ઓફ ધ બોડી એન્ડ ઈચ ઓફ ધેમ ઇઝ યસ વર્કડ આઉટ એન્ડ વેન યુ વિલ સ્ટાર્ટ ટુ વર્ક આઉટ યુ વિલ ગેટ મેની શિરો. તો શિરો બોલા તો સમમ ઉદ્વાયતમ અધોમુખ નાઇન ડિફરન્ટ વેઝ ઓફ ધ હેડ મૂવિંગ યસ. તો સો આંગિક, ધીસ ઇઝ આંગિક અભિનય. આંગિકમ છાતી, છાતી ટુ પોઇન્ટ ટુ ધ સેકન્ડ આંગ, સાઈડ, ધેન ધ સાઈડ્સ એન્ડ પગ, ધેન ધ ફીટ. સો ઈચ ઓફ ધ મૂવમેન્ટ માં વન મૂવમેન્ટ યુ હેવ In one moment, I try to brought all those angikas. There are six angikas. All the six angikas are brought. So in one movement, you have indicated all the different body parts that are part of angika. Yeah. So, in the joy che, joy che. And the shloka is also very beautiful, ne Guruji? The shloka is also very beautiful. Angikam bhuvanam yasya vachikam. Bhuvanam ite bhuva bhuva. Ketla layers ni upar. Bhuva bhuva swa. Ghana bhuvano che. Akashma. The bhuvanam yasya. Jenu che. Jenu che. Vachikam. Vacha virchita. Kalvya nataka adishu vachika. અને વાચિક અભિનય આટલું ઘણું બે ત્રણ ચેપ્ટર છે અને એક એક ચેપ્ટરમાં 300-400 શ્લોકો છે. એમાં એમ કરતા કરતા બટ ઓલ ધ ફોર અભિનય નો ધ શ્લોક ઇટસેલ્ફ આંગિક ભુવનમ યસ્ય વાચિકમ સર્વવાંગ્મયમ આહાર્યમ ચંદ્ર તારાદી ઓર્નમેન્ટેશન તમ નમઃ સાત્વિકમ સાત્વિકમ. તો ચાર જુદા જુદા પ્રકારના અભિનયની વાર્તા ત્યાં આવી ગઈ છે એક શ્લોકમાં. એક શ્લોકમાં અને એક શ્લોક શિવની બી વર્ણન કરે છે. આ શિવને પણ વર્ણન થાય છે અને આ બધા અને આંગિક વાચિક આહારે સાત્વિકનું થઈ જાય છે. થઈ જાય છે. Thank you.
भुवनम यस्य वार्तिकम सर्व वाङ्मय आम स्वर सोता हुआ जे ने बोला भी है तो ये बोले तमारी माटे 500 रुपया 50 रुपया लो अच्छा કન્સેશન આપી દે અને એક શ્લોક કે બે દિવસ તો શ્લોક કરે હવે આટલો પૈસા ક્યાં હોય આટલા બધા આપવાના તો પોતે ટ્રાય કરી અને બેસાડ્યું અને સુમાને પૂછવાનું સુમા હા સુમા બોલે થર્ડ ક્લાસ છે એટલે ફરીથી બેસવાનું સુમા બોલે ફર્સ્ટ ક્લાસ છે એ લેવાનું એ તાલમાં બેસાડવાનું સુમા પાસે બેસાડી લેવાનું અને તે બચ્ચું પાસેથી સંધ્યા પાસેથી કરી લેવાનું પાકું કરવાનું એમ કરતા કરતા દામુભાઈ ઝવેરી મેં કહ્યું કે આ મારી છોકરી છે આ તમારી ખમે બેસાડું મે ઘર સીટ ઓન યોર શોલ્ડર પ્લીઝ મને હેલ્પ કરો તો કોઈ પણ વીઆઈપી આવે એને દામુની ઘરે બોલાવે અને જે થયેલા શ્લોકો છે એની સામે ડેમોન્સ્ટ્રેટ કરી અને તે વખતે અમારી મામી શું એનું નામ લક્ષ્મી મામી ગાતી હતી એનો દીકરો વગાડતો હતો એટલે પૈસા આપવાની પદ્ધતિ નહોતી પણ એ લોકોને ગાડી ભાડા કરશે 40-50 રૂપિયા હું આપતો હતો અને દીકરા મારી જે 400-500 રૂપિયા કમાવા વાળો માણસ 100-100 રૂપિયા
हर महीने खर्चा करे तो ઘણા બધા સારા સારા મ્યુઝિક ડાયરેક્ટર્સ આવ્યા પણ દે હી ડિડન્ટ લાઈક વોટ એવર દે વોન્ટેડ ટુ ટ્યુન હા એ બરાબર અર્થ નીકળી આવ્યો જોઈએ નોટ ઓનલી ધ ટ્યુન હા તો પછી અમારા એક સ્ટુડન્ટે કહ્યું કે માસ્ટર તુમી જ કરું ટાકાના તુમાલા હવે તસો તુમી જ મ્યુઝિક કરા આઈ વોઝ હિઝ અસિસ્ટન્ટ વોટ એવર હી વોન્ટેડ ટુ સે હું હાર્મોનિયમ ઉપર વગાડતી હતી સારું લાગે તો પછી આઈ વુડ સે કે આઈ વોન્ટ ટુ નો વાય ડીડ યુ સ્ટાર્ટ બિફોર યુ રીમેમ્બર વી પરફોર્મડ ઓલ ઓફ અસ ટુગેધર યુ મેડ અસ વેર વ્હાઇટ એન્ડ સારીઝ એન્ડ વી પરફોર્મડ ફોર યોર 75th બર્થડે વન સ્મોલ પોર્શન ઓફ ધ અભિનય દર્પણમ એટ ધેટ ટાઈમ યુ હેડ સ્ટાર્ટેડ વિથ એશો એશો દેટ ઇઝ માય ઇન્સ્પિરેશન એક કરતી વખતે મને લાગે એશો એશો એ ગૌર હરી એ ગૌર હરી એની વિષ્ણુને બોલાવું છું આજે એખાની નૃત્ય ગાયન હોવે આજે નૃત્ય ગાયન હોગા તો એ તું આ જાવ અને હજી પણ મને લાગે છે કે એની પુણ્યથી વિષ્ણુથી પુણ્યથી અભિનય દર્પણ થઈ ગયું પણ આ ગાયન ક્યાંથી તમને લાગ્યું કે આ હું વાપરું ક્યારે લાગ્યું શા માટે અંદરથી અંદરથી આવ્યું એશો એશો હે ગૌર હરી આજ એખાને નૃત્ય ગાન હોય બે એશો 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 ઇટ્સ વેરી બ્યુટિફુલ હમણાં પણ મને સાંભળીને તમે હજી અંદરથી કઈ થઈ જાય છે જે એટમોસ્ફિયર એટલી ધેટ વોટ વિલ હેપન વેન યુ આર ડુઇંગ યા ધ એટમોસ્ફિયર ક્રિએટેડ ઇઝ સો બ્યુટિફુલ હાઉ ડીડ યુ ફીલ વેન યુ ફિનિશ્ડ એન્ડ કમ્પ્લીટેડ ધ અભિનય દર્પણ વોટ વોઝ ધ ફીલિંગ યુ હેડ વેન યુ કમ્પ્લીટેડ ઇટ આઈ વોઝ ક્રાઈંગ વેન આઈ ફિનિશ્ડ ઇટ કારણ કામ કરવાને કઈ નહીં રહ્યું નહીં વામ પાદમ તું
पदाग्रम दक्षिणानुगम I'm